જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે તો રાજપીપળા કેમ વંચિત રાખ્યું? તો વેલમ વહેલી તકે અમારા સાંસદ શ્રી મનસુખભાઈને ગીતાબેન પણ આ માટે કે આ રેલવે બ્રોડ ગયા જે કેવડિયા સુધી લંબાય અને કેવડિયા સુધી લંબાય તો જ આ વિકાસ થાય. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારનો વિકાસ થયો છે, પરંતુ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાનો વિકાસ રૂંધાયો હોય તેવું અહીંના સ્થાનિક લોકોને લાગી રહ્યું છે. ઉપરાંત સ્થાનિક લોકો રાજપીપળાથી અંકલેશ્વર રેલવે લાઇન પુનઃ શરૂ કરવા માટે પણ માંગ કરી રહ્યા છે. રજવાડી નગરી રાજપીપળા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામ્યું છે ત્યારે અહીંયા રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. વિકાસની હરણફાળ ગતિ વચ્ચે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા વિકાસથી વંચિત થઈ રહ્યું છે, જેથી અહીંના સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લો ઇકો સેન્સિટિવ જિલ્લો છે. અહીંયા લોકોનું જીવન મોટા ભાગે ખેતી ઉપર નભે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ બહારથી પ્રવાસીઓ રાજપીપળામાં આવશે અને રોજગાર ધંધા વધશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા હતા, પરંતુ જાણે રાજપીપળાના વિકાસને કોઈની નજર લાગી હોય તેમ વિકાસ બાયપાસ જઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના મુખ્ય રસ્તાઓ બારોબાર ગામની બહારથી જઈ રહ્યા છે. ઉપરાંત કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કરોડોના ખર્ચે નિર્માણ પામેલ રાજપીપળા અંકલેશ્વર બ્રોડગેજ રેલવે લાઇન પણ બંધ છે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ કેવડિયા નજીક તિલકવાડા તાલુકામાં એરપોર્ટ બનાવવાની હલચલ શરૂ થઈ છે, જેનો સર્વે પણ શરૂ કરાયો હોવાનું સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે. રાજપીપળામાં સ્ટેટ સમયનો એરપોર્ટ સ્થળે અગાઉ એરસ્ટ્રીપ બનાવવાનું આયોજન થયું હતું, પરંતુ આ પ્રોજેક્ટ પણ કેન્સલ થતાં રાજપીપળાના સ્થાનિક રહીશો અને વેપારીઓમાં રોષ ફેલાયો છે. સરકાર રાજપીપળાનો પણ વિકાસ કરે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં સૌથી મોટામાં મોટી પ્રતિમા એ આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તેનો ખૂબ ગૌરવ છે, અમને ખૂબ આનંદ છે, પણ રાજપીપળાને બાયપાસ કરવામાં આવે છે એનું અમને દુઃખ પણ છે. આ રેલવેની રજૂઆત રાજપીપળા કાપડ એસોસિએશન દ્વારા તેમજ જુદા જુદા રાજપીપળાની એસોસિએશન દ્વારા આ રેલવે અહીંયા જે બંધ છે એને ચાલુ કરવા માટે 2020થી અમે માગણી કરેલી છે. એના માટે અમે અહીં જિલ્લા કલેક્ટર, સંસદ સભ્યશ્રી તેમજ પીએમ ઓફિસમાં અમે ઓનલાઈન તેમજ આરપીડીથી પણ અમે લેખિત રજૂઆત મોકલેલી છે. તેમ છતાં આનું કોઈ પણ જાતનું નિકાલ આવતો નથી. આ રેલવેને 21મી સદીમાં જ્યારે પીએમ મોદી સાહેબ મેટ્રો રેલવેની જ્યારે વાત કરતા હોય, મેટ્રો ટ્રેનની જ્યારે વાત કરતા હોય, ત્યારે આ બ્રોડગેજ રેલવે રાજપીપળામાંથી કેમ વંચિત રાજપીપળા એનાથી રહે છે એ કંઈ ખબર પડતી નથી. જ્યારે એ રાજપીપળાને બ્રોડગેજ રેલવે નેરોગેજમાંથી બ્રોડગેજ 800 કરોડ રૂપિયાના ખર્ચે આજથી 12-13 વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે, એ પૈસા પણ અત્યારે પાણીમાં ગયા છે. તેમ છતાં આ રેલવે બંધ થઈ છે. કેમ બંધ કરી એનું કારણ શોધો. જો રેલવેને ખોટ જતી હોય તો ખોટ કેમ જાય છે એનું કારણ શોધો. એના માટે જે માનવરહિત જે ફાટક છે એના લીધે આ ખોટ જાય છે તો એને અપગ્રેડ કરવામાં આવે. રાજપીપળાથી રેલવે લાઇન કેવડિયા સુધી જોડવામાં આવે અને કેવડિયાથી મુંબઈ જવાની રેલવે જો રાજપીપળા થઈને જાય અને આવવાવાળી રેલવે જો રાજપીપળા થઈને આવે તો ચોક્કસ વેપારીઓને તેમજ નર્મદા જિલ્લાની આદિવાસી ગરીબ પ્રજાને પણ ખૂબ મોટો ફાયદો થાય અને અપડાઉન કરતા લોકોને પણ ખૂબ મોટો ફાયદો થાય એવું ચોક્કસ પર અમારું માનવું છે. અને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ તેમ છતાં એનો કોઈ નિકાલ આવતો નથી. તો હવે અમારી માગણી છે કે રાજપીપળાના સ્થાનિક લેવલના દરેક આગેવાનો નેતાઓ આની પર ધ્યાન આપી અને સૌ એક થઈને આ માગણીને બુલંદ કરીને અને આ રેલવે લાઇનને કોઈ પણ સંજોગોમાં લાવે એવી અમારી આશા છે. કૌશલ કાપડિયા, પ્રમુખ રાજપીપળા, કાપડ એસોસિએશન. રાજપીપળામાં જે બ્રોડગેજ રેલવે ચાલુ કરેલી 2013માં એટલે રાજપીપળામાં નર્મદા જિલ્લાનું હેડક્વાર્ટર હોવાથી આપણને એમ થાય કે હવે સારો વિકાસ થશે. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થયું એટલે વિકાસમાં હર હરણફાળ ભરશે. પણ જેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂરું થયું ને આ બાજુ બ્રોડગેજ રેલવે બંધ કરી અને બ્રોડગેજ રેલવે બરોડાથી તિલકવાડા થઈને કેવડિયાને જોડ્યું. તમને ખૂબ દુઃખ થાય છે કે રાજપીપળા જે હેડક્વાર્ટર નર્મદા જિલ્લાનું છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે તો રાજપીપળાને કેમ વંચિત રાખ્યું? તો વહેલામ વહેલી તકે અમારા સાંસદ શ્રી મનસુખભાઈને ગીતાબેન પણ આ માટે એક્ટિવ છે કે આ રેલવે બ્રોડગેજ જે કેવડિયા સુધી લંબાય અને કેવડિયા સુધી લંબાય તો જ આ વિકાસ થાય અને દરેક ગરીબ પ્રજા, આદિવાસી પ્રજા તેમજ વેપારને પણ ખૂબ મોટો વેગ મળે.
તો આને તાત્કાલિક ધોરણે બ્રોડગેજ લાઇન શરૂ થાય અને ટિકિટ મારી જે વર્ષોથી બંધ છે તે કેમ બંધ કરી, એમાં શું તકલીફ હતી? લોકોને ભરૂચ બરોડા સુધીના ધક્કા ખાવા પડે અને અહીંયા શરૂ થાય તો અહીંયા બુકિંગ બી શરૂ થાય અને બ્રોડગેજ રેલવે વહેલામ વહેલી શરૂ થાય તો રાજપીપળાના વેપારમાં અને વિકાસમાં ખૂબ મોટી તક મળશે. પંકજ શાહ, ચેમ્બર ઓફ કોમર્સ, પૂર્વ પ્રમુખ, નર્મદા જિલ્લા. એરપોર્ટની વાત સામે આવી છે તો એરપોર્ટ પણ એક રાજપીપળાના ઓવારા પાસે સર્વે થયો હતો, ત્યાં બનવાનું હતું, પણ હવે એરપોર્ટ પણ રાજપીપળાથી દૂર કેવડિયા તરફ જતું રહ્યું છે. રાજપીપળામાં એરપોર્ટની જગ્યા એરપોર્ટ તરીકે આજે પણ ઓળખાય. જવાહરલાલ નહેરુ સરદાર ડેમ જ્યારે શરૂ થયો એનું પાયાનું કામ શરૂ કરેલું નવા ગામ, ત્યારે અહીંયા 3 પ્લેન ઉતરાતા, જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઈ વગેરે. એટલે એરપોર્ટ તો છે, જગ્યા બી પૂરતી છે, અને પછી સરકારશ્રીએ એર સ્ટ્રીપ બનાવવાનું નક્કી કર્યું. એટલે એર સ્ટ્રીપ તો બનવી જોઈએ, અને એર સ્ટ્રીપ બનાવવાનું બાજુ પર રાખીને એરપોર્ટને તિલકવાડા તાલુકામાં લઈ ગયા. જો જમીન ઓછી પડતી હોય તો નદી પર બી બ્રિજ કરીને ગમે તે રીતે, જો રાજપીપળામાં એરપોર્ટ બને તો સોનામાં સુગંધ બરાબર થાય. અને રાજપીપળાને વિકાસમાં કેમ પાછળ રાખવા કોણ આ કરી રહ્યું છે તે સમજ પડતી નથી. કોઈ પણ હોય ભાજપ સરકારમાં ખરેખર આવું પગલું ભરે, અમને ખૂબ દુઃખ થાય છે કે રાજપીપળાને એરપોર્ટ માટે વારંવાર ખરેખર તો વચનો આપેલા છે. રાજપીપળામાં એરપોર્ટ થાય, એર સ્ટ્રીપ મંજૂર કરીને એરપોર્ટ તિલકવાડા તાલુકામાં અમે આજે પેપરમાં વાંચ્યું કે તિલકવાડા તાલુકામાં થશે, તો રાજપીપળાને કેમ વંચિત રાખે છે? અહીંયા એરપોર્ટ જો ફરી બનવા માટેના પ્રયત્નો કરે તો ખૂબ સારું રહેશે, જે વિકાસને ખૂબ મોટો વેગ મળશે.